નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું દૂધીનો ખૂબ જ સ્વાદિષ્ટ નવો નાસ્તો. જે લોકો દૂધી નથી ખાતા એ પણ આ નાસ્તો ખાધા બાદ ખાતા થઈ જશે, એટલો ટેસ્ટી લાગે છે. તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે એક બાઉલમાં લઈએ એક કપ ખમણેલી દૂધી, અડધો કપ ખમણેલી કાકડી, સાથે તેમાં ઉમેરીશું એક કપ સૂજી, એક ચોથાઈ કપ બેસન, એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર, એક ચોથા ટીસ્પૂન ગરમ મસાલો, બે ટેબલ સ્પૂન કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દે. એકવાર તમે આ રીતે દૂધીનો નાસ્તો બનાવજો. જે લોકો દૂધી નથી ખાતા એ પણ ખાતા થઈ જશે. તો બધી સામગ્રીઓ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મિશ્રણ થોડું થીક થઈ ગયું છે. તો હવે તેમાં ઉમેરીશું 1/4 કપ દહીં, સાથે 1/4 કપ જેટલું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. તો આ મિશ્રણને બહુ વધારે પાતળું નથી કરવાનું, થોડું થીક જ રાખવાનું છે. હવે લાસ્ટમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો, સાથે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેલથી ગ્રીસ કરેલા કન્ટેનરમાં મિશ્રણને ઉમેરી દઈએ. અને હવે આ રીતે પાથરી દઈએ. અને હવે સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લઈએ. તો આ નાસ્તાને આપણે 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરીશું. તો 15 મિનિટ જેવી થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે. હવે નાસ્તાને ઠંડો કરી લઈએ. ત્યારબાદ કટ કરી આપણે વઘાર કરીશું, જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો નાસ્તો ઠંડો થયા બાદ મેં આ રીતે કટ કરી લઈ લીધો છે. હવે આપણે વઘાર રેડી કરી લઈએ. એના માટે એક પેનમાં લઈએ 2 ટેબલ સ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. તો અડધી રાઈ ફૂટી ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન સફેદ તલ, સાથે થોડા મીઠા લીમડાના પાન અને હવે વઘારને એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં નાસ્તાને આ રીતે મૂકી દઈએ. આ રીતે નાસ્તાને રોસ્ટ કરવાથી નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે થોડી વાર પછી નાસ્તાની સાઈડ ચેન્જ કરી દઈએ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને નાસ્તો થોડો ક્રિસ્પી પણ થઈ ગયો છે. તો બીજી સાઈડ પણ થોડી વાર શેકી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ દૂધીનો નાસ્તો તૈયાર છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો જોતા જ ખાવાનું મન થાય તેવો દૂધીનો નાસ્તો તૈયાર છે. તો તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યો છે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો.